नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे आप सबनो आपणी YouTube चैनल ની અંદર। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ અને તેની અંદર સ્વાધ્યાય 2.4। અગાઉના વિડિયોસ ની અંદર આપણે સ્વાધ્યાય 2.3 ના દાખલાઓ જોયા હતા, આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 2.4 ના દાખલાઓ જોઈશું। આપણને પહેલો પ્રશ્ન આવે છે કે નીચે આપેલ બહુપદીમાંથી, એટલે આપણે નીચે બહુપદી આપી છે, नीचे आपेल बहुपदी में कई बहुपदी ना अवयव x प्लस वन छे ते नक्की करो, एटले कोनो अवयव x प्लस वन छे ते आपणे नक्की करवानुं छे। हवे सौथी पहेली वस्तु के कोई पण बहुपदी ने तेना अवयव वडे भागवामां आवे तो बहुपदी जीरो थई जवी जोईए, आ एक फेक्ट थयुं। बीजी वस्तु आपणे वात करी आपणे शेष प्रमेय ने अवयव प्रमेय आगळना विडियोज ने अंदर आपणे थियरी भाग 2 नी अंदर जोई गया, तो एवुं हतुं के जो p ऑफ a बराबर 0 होय, p ऑफ a बराबर 0 होय तो x माइनस a बहुपदी नो एक अवयव थाय, अने एनाथी उल्टू के जो x माइनस a ए एक अवयव होय तो p ऑफ a बराबर 0 थाय। हवे त्या एवुं होतुं के x माइनस a अवयव होय तो p ऑफ a 0 थाय, एटले p ऑफ a एटले आना उपरथी जे आपणे चलनी जे किंमत મળે છે, કે જે ચલને સૂત્રનો કરતા બનાવતા જે કિંમત મળે તે કિંમત બહુપદીમાં મૂકતા 0 થાય તો તેનો એક અવયવ હોય, આવો આપણે અવયવ પ્રમેયની અંદર શીખી ગયા છીએ। હવે આપણે વાત કરીએ તો અહીં આપણને જે બહુપદી આપી છે તે અહીં p ઓફ x બરાબર x ની 3 ઘાત પ્લસ x નો વર્ગ આવો આપણને આપેલું છે। હવે આપણે જોઈએ કે અવયવ પ્રમેય પરથી x પ્લસ 1 એ p ઓફ x નો અવયવ હોય, x પ્લસ 1 એ p ઓફ x બહુપદી નો અવયવ હોય તો અહીંયા x પ્લસ 1 છે ને બરાબર 0 લઈએ એટલે x ની કિંમત શું મળશે માઇનસ 1, અવયવ હોય તો p ઓફ માઇનસ 1 x ની કિંમત જે મળી p ઓફ માઇનસ 1 બરાબર 0 થવું જોઈએ, તો p ઓફ માઇનસ 1 છે તો 0 થવું જોઈએ તો અવયવ છે, તેથી હવે આપણે જોઈએ કે તેથી જો p ઓફ માઇનસ 1 આપણે મેળવીએ છીએ જો 0 આવશે તો અવયવ હશે નહીતર નહીં હોય, તેથી જ્યાં જ્યાં x છે ત્યાં માઇનસ 1 મૂકી દો, માઇનસ 1 નો ઘન માઇનસ 1, માઇનસ 1 નો વર્ગ એટલે પ્લસ 1, આ માઇનસ 1 અને આ પ્લસ 1, માઇનસ 1 પ્લસ 1 કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ તો શું મળ્યું 0, 0 મળ્યું, તેથી x પ્લસ 1 એ બહુપદી p ઓફ x બરાબર કઈ આપણને આપી છે તો કે x ની 3 ઘાત પ્લસ x નો વર્ગ પ્લસ એક્સ પ્લસ 1 નો અવયવ છે। બસ આટલી જ વસ્તુ એ કે જો 0 થાય તો અવયવ હોય અને 0 ના થાય તો અવયવ ન હોય। એના પછી એનો બીજો પ્રશ્ન છે કે અહીં p ઓફ x બરાબર x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત પ્લસ x નો વર્ગ પ્લસ x પ્લસ 1 છે, અવયવ પ્રમેય પરથી જો x પ્લસ 1 એ બહુપદી p ઓફ x નો અવયવ હોય તો શું થવું જોઈએ, x પ્લસ 1 અવયવ હોય તો p ઓફ માઇનસ 1, કારણ કે x ની કિંમત અહીંયા બરાબર 0 મૂકી દે x ની કિંમત માઇનસ 1 હશે તો p ઓફ માઇનસ 1 બરાબર શું થવું જોઈએ, p ઓફ માઇનસ 1 છે તો 0 થવું જોઈએ, તો અવયવ છે એમ કહેવાય, તેથી p ઓફ માઇનસ 1 એટલે x ની જગ્યાએ માઇનસ 1, માઇનસ 1 ની 4 ઘાત માઇનસ 1 ની 3 ઘાત માઇનસ 1 નો વર્ગ
प्लस माइनस मने आ प्लस જેટલી બેકી ઘાત હશે એટલે બધા પ્લસ થશે ને એકી ઘાત કરો માઇનસ ની તો એ માઇનસ થઈ જાય એટલે આ પ્લસ 1 આ માઇનસ 1 આ પ્લસ 1 આ માઇનસ 1 આ પ્લસ 1 પ્લસ માઇનસ કેન્સલ તો શું વધ્યું p ઓફ માઇનસ બરાબર 1 વધે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 0 મળતું નથી તેથી x પ્લસ 1 એ બહુપદી કહી દો કે x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત પ્લસ x નો વર્ગ પ્લસ x પ્લસ 1 નો અવયવ નથી જો 0 થયો હોત તો અવયવ હોત અને 0 ન થાય તો અવયવ નથી ત્યારબાદ હવે આપણે પહેલાનો ત્રીજો પ્રશ્ન જોઈએ જેમાં આપણને બહુપદી આપી છે સ્વેપી છે ત્યાં અહીં p ઓફ x બરાબર x ની 4 ઘાત 3x નો 3 પ્લસ 3x નો 1 પ્લસ x પ્લસ 1 હવે અવયવ પ્રમેય ઉપરથી શું થાય આપણે અહીંયા પણ x પ્લસ 1 અવયવ જ ચકાસવાનો છે કે અવયવ પ્રમેય પરથી જો x પ્લસ 1 એ બહુપદી p ઓફ x નો એક અવયવ હોય તો p ઓફ માઇનસ 1 બરાબર 0 થવું જોઈએ x પ્લસ 1 છે એટલે p ઓફ માઇનસ 1 0 થવું જોઈએ તેથી હવે આપણે જોઈએ કે p ઓફ માઇનસ 1 શું થાય છે તો p ઓફ x જ્યાં જે x છે ત્યાં માઇનસ 1 મૂકી દો જ્યાં જે x હોય ત્યાં માઇનસ 1 મૂકી દેવાના માઇનસ 1 ની 4 ઘાત એટલે પ્લસ 1 માઇનસ 1 ની 3 ઘાત એટલે એકી ઘાત છે એટલે માઇનસ અને એનો પ્લસ 3 સાથે ગુણાકાર તો માઇનસ પ્લસ માઇનસ એટલે 3 એકા 3 માઇનસ 1 નો વર્ગ કરો એટલે પ્લસ 1 થાય પ્લસ 1 ગુણ્યા 3 એટલે 3 એકા 6 આ માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 કેન્સલ પ્લસ 3 માઇનસ 3 કેન્સલ બરાબર વહીતું એક પરંતુ 0 થતું નથી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ આપણને શું મળે 1 તેથી x પ્લસ 1 એ બહુપદી કઈ તો કે x ની 4 ઘાત પ્લસ 3x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 1 નો અવયવ નથી એના પછી આગળ આપણે એનો ચોથો પ્રશ્ન જોઈએ અહીં આપણને બહુપદી શું આપ્યું છે p ઓફ x બરાબર x ની 3 ઘાત માઇનસ x વર્ગ માઇનસ 2 પ્લસ રૂટ 2 ઇન્ટુ x પ્લસ રૂટ 2 તો અવયવ પ્રમેય પરથી શું થાય આનો પણ જો x પ્લસ 1 છે તે અવયવ હોય તો p ઓફ માઇનસ 1 0 થવું જોઈએ અવયવ પ્રમેય પરથી જો x પ્લસ 1 એ p ઓફ x નો અવયવ હોય તો p ઓફ માઇનસ 1 બરાબર 0 થવું જોઈએ તેથી આપણે p ઓફ માઇનસ 1 ચકાસીએ એટલે માઇનસ 1 નો ઘન માઇનસ માઇનસ 1 નો વર્ગ માઇનસ 2 પ્લસ રૂટ 2 ઇન્ટુ માઇનસ 1 પ્લસ રૂટ 2 માઇનસ 1 નો ઘન એકી ઘાત છે એટલે માઇનસ 1 માઇનસ 1 નો સ્ક્વેર એટલે માઇનસ 1 નો વર્ગ છે એ પ્લસ 1 થાય પણ અહીંયા બારે માઇનસ છે એટલે માઇનસ 1 આ માઇનસ 1 છે એ આ બંને સાથે ગુણાય તો હવે આ બંને નિશાની આ એ માઇનસ ને આ એ માઇનસ
એટલે આ બંને થઈ જશે પ્લસ રૂટ ટુ પ્લસ રૂટ ટુ અને રૂટ ટુ. હવે આ પ્લસ માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ આ પ્લસ ટુ અને રૂટ ટુ રૂટ ટુ એટલે ટુ રૂટ ટુ. આ પ્લસ ટુ માઇનસ ટુ કેન્સલ તો શું વધ્યું ટુ રૂટ ટુ, તો પી ઓફ માઇનસ વન આપણને મળ્યું ટુ રૂટ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એ પણ આપણને ઝીરો મળતું નથી, તેથી એક્સ પ્લસ વન એ કઈ બહુપદી, બહુપદી એક્સ ની ત્રણ ઘાત માઇનસ એક્સ નો વર્ગ માઇનસ ટુ પ્લસ રૂટ ટુ ઇન્ટુ એક્સ પ્લસ રૂટ ટુ નો અવયવ નથી. એક જ વસ્તુ યાદ રાખવાની કે જો જે અહીંયા આપ્યું હોય અહીંયા આપણને એક્સ પ્લસ વન ચકાસવાનું કીધું છે, તો એક્સ પ્લસ વન કીધું તો એના ઉપરથી એક્સ ની કિંમત મેળવો. એક્સ બરાબર શું મળે માઇનસ વન, તો પી ઓફ જે બહુપદી છે તો માઇનસ વન મૂકીને જોવાનું. જો માઇનસ વન એક્સ ચલની જગ્યાએ મૂકતા, ચલ કોઈ પણ હોય એક્સ વાય ઝેડ માંથી એ ટુ ઝેડ, એમાં માઇનસ વન મૂકો ને જો ઝીરો થઈ જતું હોય તો અવયવ છે, નહીતર નથી. તમને કદાચ એવું કીધું હોય કે એક્સ માઇનસ અવયવ છે કે નહીં ચકાસો, તો આપણે એક્સ બરાબર કિંમત શું મળે વન, તો પી ઓફ વન જોવાનું. જો પી ઓફ વન ઝીરો મળે તો અવયવ છે, નહીતર નથી. એટલે બહુ જ સિમ્પલ રીત છે. તો આ હતા દાખલા નંબર એકના, એકથી ચારે ચાર દાખલા. તો તમે પણ નોટબુક્સમાં લખજો અને સાથે એની પ્રેક્ટિસ કરજો. આભાર.